નમસ્કાર જય સરદાર જય હિન્દ સરદાર ધામ ટ્રસ્ટ અમદાવાદ ખાતેથી હું આપનો પ્રમુખ નવા વર્ષની શુભકામના સાથે સૌને રામ રામ પાઠવું છું સેવકામના છવ્વીસ અંતર્ગત સરદાર ધામે પાંચ લક્ષ્યબિંદુઓ બિંદુઓ થકી યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે અને પાટીદાર સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે એક ચોક્કસ રોડમેપ નક્કી કર્યો છે એ રોડમેપના પાંચ લક્ષ્ય બિંદુઓ છે પ્રથમ લક્ષ્ય છે દસ હજાર દીકરા દીકરીઓ માટે પરવડે તેવા છાત્રાલય કમ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવું જે પ્રથમ સરદારધામ અમદાવાદ ખાતે બની ગયું છે ફેસ ટુ ત્રણ હજાર દીકરીઓનું છાત્રાલય બની રહ્યું છે ટૂંક સમયમાં આપણે લોકાર્પણ કરવાના છીએ વડોદરા ખાતે બે હજાર દીકરા દીકરીઓ માટેનું છાત્રાલયનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવાના છે એવી રીતે સરદારધામ પાંચસો કરોડનું બને સુરત ખાતે એનું ભૂમિપૂજન થઈ ચૂક્યું છે ટૂંક સમયમાં મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતમાં પણ આપણે ભૂમિપૂજન કરવાના છીએ ત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે પણ આપણે બસો કરોડનું ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ બીજું લક્ષ્ય છે દસ હજાર દીકરા દીકરીઓને વહીવટી ક્ષેત્રે મોકલવા સરકારમાં તો આજ સુધીમાં ત્રણ હજાર સાતસો દીકરા દીકરીઓને ક્લાસ વન ટુ થ્રી ઓફિસર તરીકે સરકારમાં દાતાઓની દિલીરી સાથે આપણે સરકારમાં મોકલી શક્યા છીએ ત્રીજું લક્ષ્ય છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ જે આપણે અમદાવાદમાં બે સમિટ કરી સુરત સમિટ કરી હમણાં ચોવીસમાં રાજકોટ સમિટ કરી અને પચીસમાં આપણે હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે અને છવ્વીસમાં અમેરિકા ખાતે સમિટ કરવાના છીએ જીપીબીઓ તો એ જીપીબીઓ પણ વેપાર ઉદ્યોગ ક્ષેત્રે યુવા ધનને ઉપયોગી થવા માટે પણ કાર્ય કરે છે સાથે સાથે યુવા સંગઠન દ્વારા સમાજ જોડો અભિયાન અને સરદારધામની એક્ટિવિટી ફેસિલિટીનો પણ પ્રચાર થાય એ માટે સંગઠન કામ સુંદર રીતે કરે છે તો આવી રીતે સરદાર ધામ સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને આપણા રાજકોટમાં સમગ્ર સૌરાષ્ટ્રના દીકરા દીકરીઓને ઉપયોગી થવા માટે બે હજાર દીકરા દીકરીઓનું સરદાર ધામનું નિર્માણ થાય અને બસો કરોડના સરદાર ધામના નિર્માણ થકી આપણે યુવા શક્તિના સર્વાંગી વિકાસના યજ્ઞને સફળ બનાવી શકીએ એ માટે સૌ ટ્રસ્ટીગણે સાથે મળીને આ સયારુ સપનું સેવું છે તો પંદર બાર ચોવીસ સાંજના ચાર કલાકે રાજકોટ ખાતે સરદાર ધામનું ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવેલ છે તો આપના ઔદ્યોગિક વેપારી સામાજિક અને પ્રોફેશનલ મિત્રોને સૌને આમંત્રણ છે આપ સોજોડે પધારો આવો આપણે સૌ સાથે મળીને સમસ્ત પાટીદાર સમાજની એકતા થકી યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે અને પાટીદાર સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે સૌ એક થઈને આ ભૂમિપૂજનને તન મન ધનથી જોડાઈને સફળ બનાવીએ મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ભાવ સાથે સરદાર વલ્લભભાઈ પટેલના સપનાના સમાજના નિર્માણ એટલે કે એક સક્ષમ સબળ સમૃદ્ધ સ્વાવલંબી પરાક્રમી તેજસ્વી સમાજના નિર્માણ માટે આપણે સૌ યુવા શક્તિને ઉપયોગી થવા માટે એમને પ્લેટફોર્મ પૂરું પાડીએ તો ફરી ફરીને પંદર બારના ભૂમિપૂજનમાં પધારવા માટે હૃદયપૂર્વકનું સરદારધામ ટીમ ટ્રસ્ટીગણ સૌરાષ્ટ્ર વતી આમંત્રણ પાઠવું છું જય સરદાર જય હિન્દ વંદે માતરમ